નજર કરીએ, કચ્છમાંથી ફરી ચરસના પેકેટ મળી આવ્યા છે. લખીનાળા નજીક બકલબેટ નજીક મળ્યો છે ચરસનો જથ્થો. ચરસના 5 પેકેટ NIA એટલે કે નાર્કોટિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ અને BSF ને પેટ્રોલિંગ દરમિયાન મળ્યા છે. એજન્સીઓ દ્વારા આસપાસના વિસ્તારોમાં વધુ તપાસ શરૂ કરાઈ છે. વરસાદ ખેંચાતા પંચમહાલના વાઘજીપુર ગામની મહિલાઓએ મેઘરાજાને મનાવવા પ્રયાસ કર્યા. મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષનો વેશ ધારણ કરી પરંપરાગત ધાડ સ્વરૂપે રસ્તા પર ઉતરી મહિલાઓએ ગામથી ગીતો ગાઈ મેઘરાજાને રીઝવવાના પારંપરિક પ્રયાસો કર્યા. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલનું શક્તિ પ્રદર્શન. શક્તિ પ્રદર્શનથી પુત્રને રાજકારણમાં લાવવા પ્રયાસ. પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ માટે પ્રયાસો ચાલુ છે. પુત્રને ટિકિટની માંગ પર બોલ્યા સાંસદ પરબત પટેલ, એ પાર્ટી નક્કી કરે, હું કહી ન શકું, તેવું પણ પરબત પટેલે નિવેદન આપ્યું. વાત નથી, એ પાર્ટી મારી નક્કી કરે, પણ લોકોનો ટાપો કરવું એ મારું લક્ષ્ય છે, મારા પરિવારનું લક્ષ્ય છે કે ક્યાંય ને ક્યાંય લોકોના ભલા માટે કાયમના માટે મથવું. સમાજ માટે મને જે કંઈ સમાજે કર્યું છે એ સમાજને મારે પાછું આપવાનું હોય. મને જે કંઈ રજત તુલા કરી છે એ જ રજત તુલા સમાજે મને આપી છે અને મારા શિક્ષણના કાર્યમાં સમાજને વાપરવી હોય તો વાપરે. આજે એ તો આપણા હાથમાં કઈ છે ને, એ પબ્લિકના હાથમાં છે. માગાથી પણ મોગથી તો કોઈ વસ્તુ છે ત્યારે થશે, ત્યારની વાત ત્યારે. ધારાસભ્યથી લઈને મંત્રીઓ સુધી અત્યારે સ્ટેજ પર જોવા મળી રહ્યા છે અને પરબતભાઈ પટેલની અહીંયા 75મા જન્મદિન નિમિત્તે રજત તુલા અને રક્તદાનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમને પરબતભાઈ પટેલના એક શક્તિ પ્રદર્શન રૂપે પણ જોવામાં આવી રહ્યું છે, કારણ કે ચૌધરી સમાજના 5 પડગનાના લોકો પણ અહીંયા ઉમટ્યા છે. તે ઉપરાંત ચૌધરી સમાજના આગેવાનો પણ આ કાર્યક્રમની અંદર ઉમટ્યા છે અને મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો પણ આ કાર્યક્રમની અંદર ઉમટ્યા છે. ખાસ કરીને ગુજરાત સહિત રાજસ્થાનના લોકો પણ આ કાર્યક્રમની અંદર ઉમટ્યા છે અને આ 75મા જન્મદિન નિમિત્તે જે પરબતભાઈ પટેલ દ્વારા 75,000 જેટલા ચંદનના રોપાનું વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. તે ઉપરાંત અનેક કાર્યક્રમો પણ આ પ્રસંગે યોજાઈ રહ્યા છે અને રાજકીય જો મત ગણીએ તો આ જે કાર્યક્રમ છે તે પરબતભાઈ પટેલનું શક્તિ પ્રદર્શન પણ ગણવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જોવામાં આવે તો પરબતભાઈ પટેલને જે 75 વર્ષ પૂર્ણ થયા છે અને પરબતભાઈ પટેલને 75 વર્ષ પૂર્ણ થયા, હવે તેઓ તેમના દીકરા જે છે શૈલેષભાઈ પટેલ તેમને પણ પ્રોજેક્ટ અત્યારે કરવામાં આવી રહ્યા છે અને આ 75મા જન્મદિન નિમિત્તે પરબતભાઈ પટેલનું આ શક્તિ પ્રદર્શન પણ ગણી શકાય છે. કિશોર કુંવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. પટેલના પુત્ર શૈલેષ પટેલ લોકસેવાની વાત કરી રહ્યા છે. સ્થાનિકોની પણ માંગ છે કે પરબતભાઈ પટેલ પછી તેમના પુત્ર શૈલેષ પટેલ જે છે તે લોકોની સેવા કરે. શૈલેષ પટેલ રાજકારણમાં આવે તેવી કાર્યકરોની પણ ઈચ્છા છે. શૈલેષ પટેલે પણ આડકતરી રીતે દર્શાવી છે ઈચ્છા. શક્તિ પ્રદર્શનથી વિરોધીઓને પણ આપ્યો જવાબ. પરબત પટેલની 75મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી હતી. રજત તુલા અને રક્ત તુલા કાર્યક્રમમાં ઉમટ્યા લોકો. किसी का अमृत महोत्सव इतना भव्य कभी देखा नहीं. ये आदमी के प्रति यहाँ के पर्वत भाई के प्रति यहाँ की जनता का लगाव है. पूरा अपना जीवन जनसेवा के लिए समर्पित कर दिया और केवल सेवा को ही पहला प्रथम अवसर माना. कांग्रेस में रहे, निर्दलीय लड़े, आज BJP में है और उसके बाद ये अपार जनसमूह निस्संदेह आदमी की सेवा भावना को ही दर्शाता है. भाजर की गलियों से दिल्ली तक, दिल्ली के संसद तक पहुंचना आसान न था. इसके लिए कई मेहनत और कई प्रयास किए होंगे इन्होंने और इसी आज लागणी साथे हमें आप पण ઈચ્છીએ છીએ કે એમના સપુત્ર શ્રી શૈલેષભાઈ પણ આ વિસ્તારની સેવા કરે. ત્યારે અમને પણ એવો આનંદ થાય છે કે સાહેબ જ્યારે અત્યારે 75 વર્ષ પૂરા કર્યા છે અને સરસ કામો કર્યા છે, એ જ કામો કરવા માટે અમારા યુવા નેતા શૈલેષભાઈ પણ આવે અને અમને આ બધામાં મદદ કરે, લોકોની સેવા કરે.